नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं ततो जय मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकीम् कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय પારોની જે કથાનું શ્રવણ આપણે કરી રહ્યા હતા એમાં કુલ 10 અલવારોની ચર્ચા આપણે કરી. આજે 11 નંબરના અલવાર જેમનું નામ છે તિરુપાણ, તો એમની ચર્ચા આજે આપણે કરીશું. તિરુપાણ અલવારનો જન્મ કાર્તિક માસની અંદર રોહિણી નક્ષત્રમાં વૃશ્ચિક લગ્નના શુભ ઘડીના ઉરેયુર નામના સ્થાનમાં પંચમ જાતિમાં થયો છે. પંચમ જાતિનો અર્થ છે વર્ણાશ્રમની અંદર અમુક જે મુખ્ય જાતિઓ છે અને એમાંથી કોઈ એક જાતિને નિમ્ન માનવામાં આવી છે. નિમ્ન એટલા માટે છે કારણ કે એમના કર્મ એટલા શુદ્ધ નથી હોતા કે જેના કારણે એને અન્ય વર્ણ જેવા અધિકારો પ્રાપ્ત થઈ શકે. વર્ણાશ્રમની અંદર આ એક ખૂબ મહત્વપૂર્ણ વિજ્ઞાન બતાવવામાં આવ્યું છે, પણ એને નહીં સમજવાવાળા લોકો એવું માને છે કે પંચમ જાતિમાં રહેવાવાળા જે લોકો છે એ વાસ્તવમાં સમાજથી બહિષ્કૃત થયેલા લોકો છે. એવું નથી, પણ માંસાહાર કરતા હોય,
શુદ્ધતાના નિયમોને પાલન ન કરતા હોય, એટલા માટે એ લોકોને અમુક કાર્યોમાં અધિકાર આપવામાં આવતો નથી. તો પહેલાના સમયમાં લોકોને એવું નહોતું લાગતું કે આ ગલત છે. શું કામ? કારણ કે એ લોકો જાણતા હતા વૈદિક મર્યાદાઓને. તો એટલું સમજો કે જે સૌથી નીચેનો વર્ણ છે એને પંચમ વર્ણ કહેવામાં આવે છે. ચાર તો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ શુદ્રથી બહાર છે, મતલબ વર્ણાશ્રમમાં સ્થાન નથી એને, તો એને પંચમ જાતિ કહેવામાં આવે છે. અને યવનો ઇત્યાદિ આની કરતાંય નીચે છે. યવનો જે છે એની કરતાં ઉપર છે અને વર્ણાશ્રમથી નીચે, એ પંચમ જાતિ છે આ ચાર સિવાય પાંચમા નંબરની. તો એવા પરિવારની અંદર એમનો જન્મ થયો છે. તો ભગવદ્ લીલાની અંદર આ તિરુપાણ આલવાર જે છે એ કોણ છે યાદ છે? પહેલાં આપણે પ્રથમ પ્રવચનમાં બારે આલવારોના સ્વરૂપની ચર્ચા કરી હતી કે કયા આલવાર કયું સ્વરૂપ છે ભગવાનના દિવ્ય ધામમાંથી. તો તિરુપાણ આલવાર જે છે એ ભગવાનના શ્રીવત્સ, શ્રીવત્સ ખબર છે ને, ભગવાનની છાતી ઉપર એક રેખા છે ગોલ્ડન કલરની, જ્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે એને શ્રીવત્સ કહેવામાં આવે છે. લક્ષ્મીજીનું સ્થાન છે, એટલે મતલબ કપાણું નથી ભગવાનનું શરીર ત્યાંથી. આપણે કેમ ઓપરેશન થયું હોય એની લાઈન રહી ગઈ હોય એવું નથી, કારણ કે ભગવાન તો દિવ્ય છે. પણ એ જે રૂવાટી છે ને એટલા ભાગમાં ભગવાનની, એ ગોલ્ડન કલરની છે, એને શ્રીવત્સ કહેવામાં આવે છે. એ શ્રીવત્સનો અવતાર છે તિરુપાણ આલવાર. અને એમના વિષયમાં એક શ્લોક છે, વૃશ્ચિકે રોહિણી જાતમ શ્રીપાણમ નિચુલાપુરે શ્રીવત્સાંશ ગાયકેન્દ્ર મુનિવાહનમ આશ્રે, જેનો અર્થ છે વૃશ્ચિકે રોહિણી જાતમ, રોહિણી નક્ષત્રના વૃશ્ચિક લગ્નમાં જેનો જન્મ થયો છે શ્રીપાણમ, એવા પાણ એનું નામ છે, નિચુલાપુરે જે ગામની અંદર એનો જન્મ થયો એનું નામ છે નિચુલાપુરી. શ્રીવત્સાંશ, શ્રીવત્સનો જે અંશ છે ગાયકેન્દ્ર, અને ગાવામાં જે સૌથી શ્રેષ્ઠ છે મુનિવાહન, એક એનું બીજું ઉપનામ આપવામાં આવ્યું છે. એ મુનિવાહન નામના જે અલવાર છે આશ્રય, એનો હું આશ્રય સ્વીકાર કરું છું. તો આ એક પ્રાર્થના છે એમના પ્રતિ જે ભક્તો દ્વારા કરવામાં આવી છે. તો એમનું જે એક નામ થયું મુનિવાહન, અથવા એનું એક અન્ય નામ છે યોગી વાહન. તો મુનિવાહન એને શા માટે કહેવામાં આવે છે એની પાછળ એક સુંદર કથા છે. જો કે આખા પ્રવચનનું કેન્દ્ર બિંદુ જ આ મુનિવાહન શબ્દ છે, કારણ કે આખી કથા એના ઉપર આધારિત છે કે એનું નામ મુનિવાહન કઈ રીતે થયું છે. તો આપણે એની ચર્ચા કરીએ. તો તિરુપાણ આલવાર જે છે એમનું કાર્ય હતું કે પ્રતિદિન દરરોજ કાવેરી નદીના સામેના તટે, મતલબ કાવેરી નદીના એક તટ ઉપર ભગવાન શ્રીરંગમનું મંદિર સ્થિત છે, અને બીજી સાઈડ સામેના તટ ઉપર એક ગામ છે જે નિચુલાપુરી કહેવામાં આવે છે, અને એ ગામ જ્યાં આ તિરુપાણ આલવારનો જન્મ થયો છે, તો એ ગામની અંદર ત્યાં રહેતા હતા. એટલે એ કાવેરી નદીના સામા તટ ઉપર જ્યારે સૂર્યોદય થાય, સૂર્ય ઉદય થાય એ પહેલાં નદીમાં સ્નાન કરતા પ્રતિદિન કાવેરીમાં, અને યાલ, યાલ માને દક્ષિણ ભારતમાં એવું એક વાદ્ય છે, સંગીત ઇન્સ્ટ્રુમેન્ટ યાલ, કે જેને વગાડવાથી એક સુંદર સંગીત ઉત્પન્ન કરી શકાય છે. એ વીણા જેવું હોય, નારદ મુનિના હાથમાં જોઈ છે ને વીણા,
આપણી ભાષામાં જે તાનપુરા હોય ને ગુજરાતીમાં, આપણે એ તાનપુરા ટાઈપનું એક વાદ્ય છે, યાલમ કહેવામાં આવે છે ને. તો કાવેરી નદીના તટે ઊભા રહેતા, સ્નાન કરીને રેડી થઈ અને પછી એને પોતાનું વાદ્ય લઈ ત્યાંથી કાવેરી નદીના સામેના તટ ઉપર ભગવાન શ્રીરંગમનું જે મંદિર છે, એ મંદિરનું જે ગોપુરમ છે, ગોપુરમ શું છે ખબર છે? મંદિર દક્ષિણ ભારતના જે મંદિરો છે તો એનો ગેટ તમે જોયો હશે, મોટા મોટા ઊંચા ગેટ હોય અંદર. તો વૃંદાવનમાં તમે શ્રીરંગમ મંદિરનું દર્શન કર્યું છે ને, રંગનાથ મંદિર, તો એમાં તમે જ્યારે ફર્સ્ટ એન્ટ્રી કરો છો મંદિરમાં, એને શું કહેવામાં આવે છે? ગોપુરમ. ગોપુરમમાં ને મેઇન ગેટ, અને ગોપુરમની ઉપર કળશ લગાવેલા હોય. તો તિરુપાણ અલવાર જે છે એ પ્રતિદિન ગોપુરમની ઉપર જે કળશ લાગેલા હતા એ કળશનું દર્શન કરતા, એ ગોપુરમનું દર્શન કરતા, અને દર્શન કરતા કરતા ભગવાનના નામનું કીર્તન કરતા, ભગવાનના સંકીર્તનમાં લીન રહેતા. તો ભગવાન રંગનાથનું માનસિક દર્શન કરતા અને ગાવામાં લીન થઈ જતા. કારણ એ હતું કે એની યુવાન અવસ્થા હતી, જ્યાં સુધી યુવાન થયા ત્યાં સુધી એક પણ વાર એનો રંગનાથ મંદિરમાં પ્રવેશ થયો નહોતો. રંગનાથ મંદિરમાં એ પ્રવેશ નથી કરી શક્યા એક વાર હજી. અને પ્રવેશ નહીં કરવાનું એક કારણ હતું, કારણ એ હતું કે એને લાલસા તો બહુ હતી ભગવાન રંગનાથના દર્શન કરવા છે, અને વિચારતા રોજ ક્યારે દર્શન થશે મને. તો આપણા મનમાં એક પ્રશ્ન થાય ને, વચ્ચે એક નદી તોડી છે, અહીંથી નદી પાર કરીને જાય તો એ ભગવાનના દર્શન કરી શકે, પણ એના જન્મની જે કથા આપણે જોઈ કે પંચમ જાતિમાં જન્મ થવાના કારણે એમને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નહીં. અને આપણે એ જાણીએ છીએ કે જે વ્યક્તિને પ્રવેશ નથી મળ્યો મંદિરમાં દર્શનનો, એની લાલસા કેટલી વધારે હોય. તો જે કાંઈ ગીત કે જે કાંઈ સંકીર્તન એ કાવેરીના તટ ઉપર ઊભા રહીને કરતા ખૂબ શોકમય રહેતું, વધારે કરુણ કીર્તન કરતા સંકીર્તન, કારણ કે એક લાલસા હતી રંગનાથજીને જોવાની, અને કોઈ સંભાવના નહોતી કે આનો ક્યારેય મંદિરમાં પ્રવેશ, કારણ કે પરંપરા જે ચાલી આવી છે આને તોડે કોણ, મંદિરમાં એન્ટ્રી થવાનો કોઈ ચાન્સ નથી. એટલે પ્રતિદિન જ્યારે ભગવાનનું ગીત ગાય તો એટલી લાલસા મનની અંદર વધતી દર્શન કરવાની. તો એ રીતે રંગનાથજીની પ્રશંસામાં એ પોતાની વીણા ઉપર ઉન્મત થઈને કીર્તન કરતા અને સાથે સાથે નૃત્ય કરતા. અને એમણે રંગનાથજીને પેરીય પેરુમલનું બિરુદ આપ્યું, ભગવાનને બિરુદ આપ્યું છે એણે, પેરીય પેરુમલ. પેરીય પેરુમલનો અર્થ થાય છે મહાન ભગવાન, દેવોના દેવ, અથવા તો ભગવાનના હિતે ભગવાન જે છે સર્વોપરી ઈશ્વર, એમ કોઈ રામને કહે છે, કોઈ કૃષ્ણને કહે છે. તો એવી રીતે આ અલવાર જે છે એમણે પેરીય પેરુમલ એટલે કે એણે પોતાના સર્વોપરી આરાધ્ય જે છે એ કોને સ્વીકાર કર્યા હતા? ભગવાન રંગનાથજીને. તો શ્રીરંગમ ક્ષેત્ર કાવેરી નદીના ઉત્તરી તટ ઉપર છે, અને દક્ષિણ તટ ઉપર આ તિરુપાણ અલવારનું ગામ છે. તો આજે એનું નામ ઉરૈયુર છે, આ જે સ્થાનની કથા આપણે સાંભળી રહ્યા છીએ એ સમયમાં એનું નામ નીચુલાપુરી હતું, જે તિરુચિરાપલ્લીનું એક સ્થાન છે. આ નામ તમે સાંભળ્યું છે સાઉથમાં, તિરુચિરાપલ્લી. તો આ એનો જ એક મતલબ તિરુચિરાપલ્લી જે છે ને એ જિલ્લો છે, અને એમનું આ એક સ્થાન છે. અને પ્રાચીન સમયની અંદર ચોલ વંશ, ભારત વર્ષમાં જે અલગ અલગ વંશોના શાસન થયા એમાં દક્ષિણ ભારતમાં ચોલ વંશનું શાસન ખૂબ પ્રસિદ્ધ રહ્યું છે. અને ચોલ વંશની અંદર ધર્મવર્મા નામના એક રાજા હતા જેની આ રાજધાની હતી. અને આ ઉરૈયુર નાચિયારનું એક મંદિર છે ત્યાં, જે એક દેવી છે
માન્યતા એ છે કે એ જે ઉરૈયુર નાચિયાર જે છે એ નીલાદેવીનો અંશ છે. નીલાદેવી કોણ છે એ ખબર છે ને? નીલાદેવી ભગવાનની શક્તિ છે, ભૂદેવી, શ્રીદેવી અને નીલાદેવી. તો નીલાદેવીનો અંશ છે આ નાચિયાર જે મંદિર ત્યાં છે એ. અને રંગનાથજીની મહિષી છે. મહિષી કોને કહેવાય? કે ભગવાનની જે પત્નીઓ જે વૈકુંઠ લોકથી ભગવાનની લીલાઓમાં સહયોગ કરવા અહીંયા ઉતરે છે, જે ભગવાનની કાયમી પત્ની છે, જે લક્ષ્મી સ્વરૂપા છે, એને મહિષી કહેવામાં આવે છે. દ્વારકાની જે સ્ત્રીઓ છે એ કોણ છે? મહિષીઓ છે, એને લક્ષ્મી સ્વરૂપા છે, રુક્મિણી ઇત્યાદિ. તો મહિષીનો અર્થ છે કે એમાં લક્ષ્મીજીનું જ સ્વરૂપ વિદ્યમાન છે. તો એવું કહેવામાં આવે છે કે એ જે રાજા હતા, ધર્મવર્મા નામના રાજા, એણે પોતાની સંપૂર્ણ સંપત્તિ એમણે એ મંદિરને અર્પણ કરી દીધી. અને એ ઉરૈયુર નામના નગરમાં પાણર નામનો એક સમૂહ રહે છે, એક ગ્રુપ, એક જાતિ રહે છે, જે એ શહેરના એક અલગ વિસ્તારમાં ઝૂંપડીઓ બનાવીને રહેતા હતા. અને એ જમાનાની અંદર એમને વર્ણાશ્રમ બહાર માનવામાં આવતા હતા. પણ એ લોકોનો એક ગુણ હતો કે એ સંગીત અને નૃત્ય આ બંનેમાં નિપુણ હતા. સંગીત વગાડવાની કલા અને નૃત્ય નાચવાની કલા, આમ અમુક અમુક જાતિઓ ભલે નાની હોય પણ એની કલા જે છે ને એની કોપી કોઈ ન કરી શકે, તમારે એની પાસે જ જવું પડે. એવું છે ને? આ તમે વિચાર કરો, આપણે ત્યાં લગ્ન હોય અને જે ઢોલ વગાડવા આવે એ આપણે ગમે એટલા એક્સપર્ટ હોય તો એ ન વાગે આપણે, એ એને જ બોલાવવા પડે. એવું હોય ને એમ એમ અલગ અલગ લોકોના અલગ કાર્યો છે. એમાં જાતિ ભલે નીચી હતી પણ એ નીચી જાતિમાં પણ એના એનું કાર્ય સંગીત અને નૃત્ય એમાં આ લોકો નિપુણ હતા. અને ઘણા લોકોએ આને પોતાનો બિઝનેસ બનાવ્યો હતો કે આ જ આપણું મૂળ પરંપરાગત ધંધો છે. તો યાલ જે છે, યાલ માને એ વીણા, તો એને એ પોતાના દેવતા માનતા કે આ કોઈ સામાન્ય યંત્ર નથી, વાદ્ય નથી, પણ આપણા ઈશ્વર છે. કારણ કે આનાથી આપણી રોજીરોટી ચાલે છે, તો એને એક દેવતાના રૂપમાં સ્વીકાર કરેલું. અને જેવો સૂર્યોદય થાય તો એ કાવેરી નદીના તટ ઉપર આવી અને ભગવાન રંગનાથજીના મંદિર બાજુ મુખ કરીને ઊભા રહેતા અને એ પોતાની વીણા ઉપર ભગવાનનું નામ સંકીર્તન કરતા. આ પાણર લોકો જે હતા એનો સૌથી મેઇન બિઝનેસ ધંધો હતો ખેતીવાડી. એ લોકો ખેતીવાડી કરતા, તો રોજ સવારે ખેતરમાં કામ કરવા માટે જાય. તો એક દિવસ એક પાણ, પાણ એટલે એ જાતિનો એક વ્યક્તિ છે, તો એ જ્યારે ત્યાં ગયા ખેતરમાં જતા હતા, તો એણે પોતાના ખેતરમાં જે પાક હતો એ પાકની વચ્ચે એણે જોયું કે ત્યાં એક બાળક સૂતો છે. અને એ બાળક એટલો દિવ્ય છે, હવે જોતાની સાથે જ એને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય બાળક નથી. અને એ જે પાણ હતા એને કોઈ સંતાન નહોતું. હવે જેને સંતાન ન હોય એને કોઈ સંતાન પ્રાપ્તિ થઈ જાય તો એ તો આશ્ચર્ય છે એના માટે. અને લગભગ આલવારોના જન્મ આમ જ થયા છે. ભલે આપણે કથામાં કહી કે એનો જન્મ થયો, પણ વાસ્તવમાં તો એ પ્રકટ થઈ જતા એમનામ, અને પછી કોઈ શુદ્ધ ભક્ત હોય એને પ્રાપ્ત થઈ જતા. કોઈ રાજાઓને પ્રાપ્ત થયા, કોઈ બ્રાહ્મણોના ઘરમાં ગયા, કોઈ આવી રીતે પંચમ જાતિમાં ગયા. તો આ તિરુપાણ આલવાર જે છે એની આભા જોઈ, એનું એ દિવ્ય તેજ જોયું, તો એ પાણ બહુ ખુશ થયા. અને એને મનમાં વિચાર થયો કે નહીં, આ સંતાન તો છે નહીં, ને ભગવાનની કૃપાથી આ સંતાન મળ્યું છે. તો એમણે લઈ જઈ અને એમની પત્નીને એ આપી દીધું, એમની પત્નીના ખોળામાં મૂક્યા. તો પત્ની તે ખુશ થઈ ગયા, કારણ કે જે ઈચ્છા અપરિપૂર્ણ હતી એને લાગ્યું રંગનાથજીની કૃપાથી આજે અમારી આ ઈચ્છા પૂર્ણ થઈ છે. તો
બહુ પ્રેમથી એનું પાલન પોષણ કરતા હતા. આ દંપતીઓને લાગ્યું કે નહીં ભાઈ, આપણે તો ખરેખર દૈવી બાળકની પ્રાપ્તિ થઈ છે, એટલા માટે ખૂબ ધ્યાનપૂર્વક એની સાર સંભાળ લેવા લાગ્યા અને એને સાત્વિક ભોજન ખવડાવતા હતા. અહીંયા બીજો વિચાર એ છે ભોજનના વિષયમાં, કે ભક્ત કોઈ પણ કુળમાં જન્મ લે, અધૂરી ભક્તિવાળા, જેને ગીતામાં ભગવાન કીધું ને કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાયતે, યોગ ભ્રષ્ટ જીવ જ્યારે ફરીથી કોઈ ઘરમાં જન્મ લે છે તો એની ભક્તિના જે દૈવિક લક્ષણો છે એ એમાં પહેલેથી વિદ્યમાન રહે છે, એ દેખાય છે એમાં. તો અહીંયા એ વસ્તુ બની કે માતા પિતા છે એ તો રંગનાથજીનું નામ સંકીર્તન કરતા હતા, તો ભગવાનનું નામ સંકીર્તન કરવાના કારણે વૈષ્ણવ તો હતા જ, પણ એને એ પણ ખ્યાલ હતો કે દૈવી આત્માઓ જે છે એને તમોગુણી ભોજન ક્યારેય પસંદ હોતું નથી, એટલા માટે એમણે આને શુદ્ધ સાત્વિક ભોજન આપવાનો જ નિર્ણય કર્યો. કમસે કમ કાંદા લસણ તો નહીં જ, શુદ્ધ ભોજન. ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન થાય કે આ શુદ્ધતાની શું જરૂર છે, તો તમે સમજો કે જ્ઞાનને ટકાવી રાખવું હોય, ભક્તિને ટકાવી રાખવી હોય તો વ્યક્તિએ સત્વગુણમાં રહેવું ખૂબ જરૂરી છે. જે લોકો સત્વગુણી લેવલ ઉપર પોતાને સ્થિત નથી કરી શક્યા, એ ગમે એટલા ચોપડા વાંચે એનું જ્ઞાન ટકે નહીં, એ ગમે એટલું સાંભળે એનું જ્ઞાન ટકે, કારણ કે રજોગુણી અને તમોગુણી વ્યક્તિમાં જ્ઞાનની ઉત્પત્તિ ક્યારેય સંભવ જ નથી. ભગવદ્ ગીતામાં કીધું છે ભગવાને, અધ્યાય 18, રજોગુણ તમોગુણ જ્યાં વિદ્યમાન રહેશે એમાં જ્ઞાન ક્યારેય પ્રગટ થતું નથી. એટલા માટે આપણું એ કર્તવ્ય છે કે આપણે પોતાને કમસે કમ સત્વગુણમાં સ્થિત રાખીએ. તો સત્વગુણમાં સ્થિત રહેવા માટે ઘણી બધી વાતો છે શાસ્ત્રોમાં, એમાં સૌથી પહેલું શું છે? આહાર. આહાર શુદ્ધો, સત્વ શુદ્ધિ. આ જ્ઞાન ટકાવી રાખવા માટે આહારમાં આપણી શુદ્ધતા હોવી ખૂબ જરૂરી છે. ઘણીવાર કોઈ લોકો એમ કે લગ્નમાં એકવાર ખાઈ લીધું શું થઈ જાય, આમ કાંઈ ન થઈ જાય તમને, પણ જે કાંઈ પ્યોરિટી તમે આજ સુધીમાં અર્જન કરી છે ને એ નષ્ટ થઈ જાય. આટલા દિવસો સુધી સત્સંગ કર્યો, ભગવાનના ભક્તોના સંગમાં રહ્યા અને જે શુદ્ધતા પ્રાપ્ત કરી છે ને એ શુદ્ધતા એક વારમાં ખતમ થઈ જશે, એક જ વારમાં. આટલો ફરક પડે. જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ નષ્ટ થઈ જશે, તો ભક્તિ કેવી રીતે કરશો? સમજમાં આવે છે? અને જ્યારે એ દિવ્ય જ્ઞાન જે પ્રાપ્ત થયું નષ્ટ થાય ને ત્યારે શું થાય ખબર છે? જ્ઞાન નષ્ટ થઈ જાય તો પછી આગળનું કોઈ આચરણ વ્યક્તિ કરી શકે? કારણ કે આચરણ કરવા માટેનું જે જ્ઞાન હતું એ તો ગયું, એ તો નષ્ટ થઈ ગયું. એટલા માટે ક્યારેય રિસ્ક ઉઠાવવું નહીં કે એક વાર ખાઈ લેવું તો હું થઈ જાય. આ મારે એટલા માટે કહેવું પડે છે કે આપણે બધા લગભગ વેકેશન પાર કરીને આવ્યા છીએ અને ભક્તોનો સંગ હતો નહીં. ક્યાંક ક્યાંક લોકોએ ભી મારી હોય, ભાઈ તમે મંદિરે જાઓ તો ન ખાતા હોય, બરાબર છે, પણ આ ખાઈ લે ને, આવું થયું હોય ને બધું. એમાં જ્યાં આપણી દ્રઢતા ન હોય ત્યાં આપણે લઈ લીધું હોય, તો એવા ભક્તોએ સાવધાન રહેવું જોઈએ. આહારની શુદ્ધિ બહુ જરૂરી છે ભક્તિ માટે. પછી વસ્ત્ર, શરીર શુદ્ધિ, આ બધા નિયમો છે, પણ મૂળ છે આ પહેલાં. તો અહીંયા તિરુપાણ અલવારના જે માતા પિતા છે એમણે નિર્ણય કર્યો કે આને કોઈ આલતું ફાલતું વસ્તુ આપવી એની કરતાં બેટર છે કે એને ભગવાનનો પ્રસાદ આપવામાં આવે. તો એણે પોતાની રીતે ઘરે એ વ્યવસ્થા શરૂ કરી, કારણ કે જાતિ તો અલગ હતી આખી. તો બાળપણની અંદર જ આ જે પાણ છે એના મનમાં ભક્તિ ભાવનાનો વિકાસ થયો, કૃષ્ણ ભાવનામૃત એમાં જાગૃત હતી અને સ્વભાવથી વિરક્ત હતા, વૈરાગ્ય હતો એની અંદર. એવું નતું કે નાની મોટી વસ્તુઓમાં લાલસાઓ, કારણ કે નિમ્ન વર્ણમાં લાલચ બહુ હોય રજોગુણ,
પણ આ બાળકની અંદર એ વિપરીતતા છે કે આમાં લાલચ નથી, બિલકુલ લાલચ નથી, વિરક્ત હતા અને હાથમાં એ વાદ્યયંત્ર લઈ અને ભક્તિના ગીત ગાયા કરતા. તો એ સમયે જે પ્રથા હતી એ પ્રમાણે પાણર સમૂહના લોકોને મંદિરમાં જવાની અનુમતિ હતી નહીં, અને આ પ્રથાને પાણ જે છે એણે સ્વીકાર કરી. હવે જો તિરુપાણ આલવાર જે છે ને, તો તમે સમજો કે પાણ જે છે ને એનું ઉપનામ છે, જાતિવાચક નામ છે. એ જાતિમાં જે જન્મ લે એને બધાને પાણ જ કહેવાય. આપણે કેમ અટકમાં કહેતા હોય પટેલ, બધા એ જે કાંઈ સરનેમ જેને લાગતી હોય એ કહેતા હોય ને. તો અહીંયા પાણ એ સમૂહગત શબ્દ છે જાતિવાચક. તો આના પિતાનું નામે પાણ આવ્યું, એને પાણ. તો આ પ્રથાને એમણે સ્વીકારી કે ભાઈ આપણી જાતિના લોકોને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી, તો મારે મંદિરમાં પ્રવેશ કરવો. આજના જમાનામાં જો આ નિયમ હોત તો કેટલાય કેસ થઈ ગયા હોત એમ. અમને મંદિરમાં પ્રવેશ શું કામ નહીં, અને કેસ થાત, કંઈક વસ્તુઓ થાત, કોર્ટે લડાઈઓ હાલે છે ને ઘણા મંદિરમાં અત્યારે. શબરીમાલાનો વિવાદ શું છે, ત્યાં સ્ત્રીઓને પ્રવેશ નથી. હવે આ પહેલેથી પરંપરા હાલી આવે છે, કારણ કે ત્યાં જે ભગવાન છે યેદિયુરપ્પા, તો એ બ્રહ્મચારી છે, તો ત્યાંનો નિયમ છે સ્ત્રીઓને પ્રવેશ નહીં કરવાનો મંદિરમાં એમ. પણ વિધર્મી લોકો જે છે એમાંથી કોઈ લેડી ઘૂસી ગઈ અંદર અને એણે કીધું ભાઈ હું તો આંદોલન ચલાવીશ, સ્ત્રીઓને શા માટે પ્રવેશ નથી આમાં. સ્ત્રી સ્વતંત્રતાનું આ એક પરિણામ છે કે આવી મૂર્ખ સ્ત્રીઓ સમાજમાં પેદા થાય, અને એ મૂર્ખોને વૈદિક સનાતન ધર્મનું ભાન નથી, વૈદિક સનાતન ધર્મનું કોઈ જ્ઞાન નથી, અને આવા લોકો ધર્મની સ્થિતિ નક્કી કરવા માટે નીકળ્યા છે. અને આ પાખંડ ફેલાવવામાં અમુક આપણા લોકો તે સહભાગી થઈ ગયા છે એમાં એમ. અત્યારે લોકો એમ કહે છે શિક્ષણ આપો, ખૂબ ભણાવો. તમને ખબર છે એ લોકોનો એક જ ઉદ્દેશ્ય છે ધર્મ ન હોવો જોઈએ, કેવલ વિજ્ઞાન. તો આજના વિજ્ઞાને આપણને શું આપ્યું છે, દુઃખ, સમસ્યાઓ, માથાકૂટ, આ અવાજ જે બધા આવે છે અત્યારે કોની દેન છે, વિજ્ઞાન. પણ એ લોકો એવું માને છે કે વિજ્ઞાનથી મહાન કાંઈ નથી, આ બધું ધર્મ જે છે ને એ કેવળ લોકોને બેવકૂફ બનાવવાની વસ્તુ છે. હકીકત એ સ્વીકારતા નથી કે વિજ્ઞાન જે છે ને એ દુનિયાને સૌથી મોટું બેવકૂફ બનાવવાનું સાધન છે. વિજ્ઞાન શું બેવકૂફ બનાવે છે, તમે વિજ્ઞાનનો સ્વીકાર કરો, વિજ્ઞાન તમને સુખ આપશે જીવનમાં, સુવિધાઓ આપશે. અચ્છા, જન્મ મરણ કે જરા વ્યાધિમાં વિજ્ઞાનનો કાંઈ હિસ્સો ખરો, કાંઈ કરી શકે છે વિજ્ઞાન? નથી. આજે જે રોગચાળો ફેલાઈ રહ્યો છે કોની દેન છે, આ વિજ્ઞાનની. પોલ્યુશનના નામે આજે લોકો લડી રહ્યા, આટલું પોલ્યુશન થઈ રહ્યું છે કોણે આપ્યું છે આ પોલ્યુશન, વિજ્ઞાને. અને આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે રોગ તે કોણ ઉત્પન્ન કરે છે, આ વિજ્ઞાન જ્યાં નહોતા ત્યાંથી લાવી નાખ્યા છે અહીંયા, જે રોગ આપણે જાણ્યા નહોતા. એ આની બદલીમાં તમે વૈદિક ધર્મને જોઈ લો, વૈદિક સભ્યતા જોઈ લો. વૈદિક યુગની અંદર વ્યાપાર થતા, ખેતીવાડી હતી, પર્યાવરણને કોઈ નુકસાન નહીં. એ સમયમાં નદીઓ સરોવરો એમાંથી જ લોકોનું જીવન ચાલી રહ્યું, કોઈ બંધ બનાવવાની જરૂર જ નહોતી. વરસાદ સમયસર થતા બધું ટાઈમ ટુ ટાઈમ એક્ઝેક્ટ, અને લોકો પરફેક્ટ સમયે જન્મતા, પરફેક્ટ સમયે મરી જતા. અને અત્યારે જન્મે પરફેક્ટ ટાઈમે પણ મરે વહેલા. કારણ કે ભાગવત કહે છે કળિયુગની અંદર 100 વર્ષનું આયુષ્ય છે વ્યક્તિનું, તો રોગના કારણે ક્યારેક 60 વયા જાય, 70 વયા જાય, શું કામ. વિજ્ઞાને સુવિધા કરી કે તમે જે ઘરે ટાઈમે એક સારું આસન નાખીને બેસીને જમતા હતા ને એવું નહીં, તમે એટલું કામ કરો, એટલું કામ કરો કે તમારે ખાવાનો ટાઈમ બગાડવાનો. બિચારાએ વડાપાવનું સંશોધન કર્યું કે તમારે છે ને ગમે ત્યાં ખાઈ લેવાનું, ચાલતા મુંબઈમાં ખાય છે ને ટ્રેનમાં, આપણે જે સુરતમાં જ નથી બહુ,
સુરત હજી ટિફિન ઉપર હાલે છે. ઓલા વડ પહોંચી ગયા ત્યાં કે ટ્રેનમાં જાવ ને તો ખાઈ લેવાનું ટ્રેનમાં, સૂઈ લેવાનું ટ્રેનમાં. એટલે એક બાજુ સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે જુઓ ને તો તમને એવું સમજાશે કે વિજ્ઞાન તમને જે સુવિધાઓ આપી રહ્યું છે ને, એ સુવિધાના નામે તમારા જીવનનો ભોગ લઈ રહ્યું છે. પણ આ વાત જનતાની સમજમાં આવતી નથી. એને એમ છે કે નહીં, વિજ્ઞાન ન હોત ને તો આપણે બહુ દુઃખી થતા હોત. હજી પૃથ્વી ઉપર એ પેઢી જીવે છે કે જેણે મોબાઈલ, ઇન્ટરનેટ, ટીવી આ બધાના ઉપયોગ વગરની જિંદગી કાઢી છે ને હજી જીવી રહ્યા છે. એને પૂછો કાંઈ તકલીફ પડી, મોજ કરે છે બિચારા, કાંઈ ટેન્શન નહોતું. એટલે પર્યાવરણને કોઈ સમસ્યા નહોતી, જીવનને કોઈ સમસ્યા નહોતી, આ વૈદિક સભ્યતા હતી. તો આપણે એવું માનીએ છીએ કે અમુક પરંપરાઓ જે છે એ ગલત હતી, અમુક સિદ્ધાંતો જે ખોટા નથી સમજમાં આવતા આપણને, એટલે આપણે એને ખોટાનો સિક્કો મારી દઈએ, અંધશ્રદ્ધાનો સિક્કો મારી દઈએ છીએ. તો વાત હું એ કરતો હતો કે આ જમાનામાં હોત તો લોચો થઈ જાત. કેમ? કારણ કે એ વૈદિક સિદ્ધાંતોને સમજવાની ક્ષમતા જે છે એ આજના કોઈ વ્યક્તિઓમાં છે નહીં. આમાં જે લખવામાં આવ્યું છે ને શાસ્ત્ર, એ શાસ્ત્ર વાસ્તવમાં બે રીતે લખાયું છે. એક ગોપનીયતા છે, એમાં રહસ્ય છે. સીધે સીધું તમે વાંચો અને જે અનુવાદ તમને સમજાય છે એ વસ્તુ જુદી છે, અને એનું અસલી તાત્પર્ય જે છે એ એમાં ગોપન કરવામાં આવ્યું છે, એને એની અંદર છુપાવવામાં આવ્યું છે. તો એક પ્રશ્ન થાય ને, આને સમજવું હોય તો કઈ રીતે સમજાય? તો વૈદિક સિદ્ધાંતોને સમજવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ પાસેથી તમારે એનું શ્રવણ કરવું પડે. તમે સાંભળો પછી વાંચો, પહેલાં સાંભળી લીધું પછી વાંચ્યું. જમે શ્રીમદ ભાગવતમનો દાખલો લઈએ આપણે, તો શ્રીમદ ભાગવતમ પહેલાં તમે યોગ્ય ભક્ત પાસેથી શ્રવણ કરો, પછી ભાગવતમ વાંચો તો એ તમને વધારે સારી રીતે સમજાશે. પાછું શ્રવણ કરો, પાછું વાંચો, અને એ સાંભળવા માટે તમારે સત્સંગ કે કથાઓનો આશ્રય લેવો પડે. ત્યાં જે ભાગવતની વ્યાખ્યાઓ થાય છે, ભાગવતના જે રહસ્યો ખુલે છે, એ રહસ્યો ઘરે બેહીન તમે વાંચવા લાગો ક્યારેય ખુલે નહીં, ક્યારેય સમજમાં ન આવે. આ વૈદિક શાસ્ત્ર છે. હવે કોઈ વ્યક્તિ સીધે સીધું વાંચી નાખે, હવે આજ કોઈ વેદ વાંચવા લાગે તો એને સમજમાં આવશે વેદ? નહીં. એક યોગ્ય વેદ ભણેલા બ્રાહ્મણ પાસેથી જ્યાં સુધી સાંભળે નહીં, સાંભળ્યા પછી વાંચે નહીં, તો ફરીથી શ્રવણ, ફરીથી વાંચન, આ પ્રોસેસ જ્યારે ચાલે ને ત્યારે વ્યક્તિ એ જ્ઞાનને સારી રીતે આત્મસાત કરી શકે. આ વિધિ છે વૈદિક શાસ્ત્રોની. એટલા માટે વેદના નિયમોને ખોટા સિદ્ધ કરતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આપણે એને સમજી શકવા માટે સક્ષમ છીએ કે નહીં. સીધે સીધું કહી દેવું અંધશ્રદ્ધા યોગ્ય નથી. તો અહીંયા એ વસ્તુ બની કે પહેલાંના સમયમાં જે પંચમ જાતિના લોકો છે એને મંદિરમાં પ્રવેશની અનુમતિ નહોતી. શું કામ અનુમતિ નહોતી? અન્ય વર્ણના લોકો વિરોધી હતા એટલે ના, પણ એમના અમુક કર્મો એવા હતા કે જેના કારણે એમને વૈદિક કાર્યોમાં પ્રવેશ આપી શકાય નહીં. પણ તો પછી આ લોકો કીર્તન તો કરતા હતા. તો એ વાત સમજો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના કર્મકાંડમાં અધિકાર ન રાખતો હોય એવા વ્યક્તિ નહીં તે ભક્તિમાં અધિકાર છે. પંચમ જાતિ નહીં તે, અને પંચમ જાતિથી નીચે જે યવનો છે ને એ નહીં તે, ભક્તિમાં કોઈ જાતની બાંધછોડ છે નહીં. ક્યાં નહીં કરવાનો? અને કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એવા નિમ્ન પરિવારનો હોય, પણ એ વ્યક્તિ ભક્તિ કરી શકે એના માટે કોઈ બંધન નથી. તો આ તિરુપણ આલવાર જે છે એમણે તે પરંપરાનો સ્વીકાર કર્યો. મંદિરમાં ગયા નહીં, પણ એ ગોપુરમનું દર્શન કરતાં કરતાં એ જે એનું યંત્ર છે યાલ વીણા એ વગાડતા, અને એમને મનમાં એક લાલસા તો હતી કે ક્યારેક રંગનાથજીના દર્શન કરવા છે. તો પાણને વિશ્વાસ હતો કે આ આખું જગત જે છે ને એ રંગનાથજીનું છે, અને આ એનું જ નાટક છે. મને પંચમ જાતિમાં નાખ્યો છે, કોઈને ઉચ્ચ જાતિમાં નાખ્યા છે, એ ભગવાનની જ વ્યવસ્થા છે. જેવી રીતે સૂર્યોદય
અંધકારને દૂર કરે છે, એવી રીતે અધર્મ અને અજ્ઞાનને પણ ભગવત શક્તિથી, ભગવાનની ભક્તિથી જ દૂર કરી શકાય છે. અને એક દિવસ એવો આવશે કે જ્યારે મને એ રંગનાથજીનો અનુગ્રહ પ્રાપ્ત થશે, અને જ્યારે મને એ અનુગ્રહ પ્રાપ્ત થઈ જશે ત્યારે મારું જીવન જે છે એ ધન્ય બનશે અને ભગવાનના ધ્યાનમાં લાગી જતા. આવું વિચાર કરતા દુનિયાદારી તો કાંઈ લેવા દેવા હતું જ નહીં, કારણ કે સ્વભાવ વૈરાગ્ય હતા. તો ખેતરની અંદર કાર્ય કરતા ખેડૂત, સાધારણ ગામવાળા એને જ્યારે જોતા તો એને જોઈને એ લોકો ખાલી એટલું સમજી શક્યા કે આ એક પવિત્ર યુવા વ્યક્તિ છે. પણ એની જે માનસિકતા છે, અંદરથી એનો જે ભગવાન સાથેનો જે પ્રેમ છે, આ પ્રેમથી એ લોકો અજાણ હતા. અને આ વાસ્તવિકતા છે કે નજીકના લોકોને બહુ જલ્દી એની સાથે રહેલા વ્યક્તિના ભગવત પ્રેમની અનુભૂતિ થતી. તમારા ઘરેથી તમે એક જ ભગત થયા હો, એને આ સૌથી વધારે અનુભૂતિ હોય. આખું આપણું જે પરિવાર હોય ને એમાં આપણે એક જ ભક્ત બન્યા હોય. તો તમે અહીંયા ભલે તમને બધા પ્રભુજી કહેતા હોય ને પગે લાગતા હોય, પણ એ સન્માન તમારા ફેમિલીવાળામાં ક્યારેય ઉત્પન્ન થાય નહીં. બહુ અઘરું છે હે ને. ભક્તિ માર્ગની અંદર આ કાર્ય એક બહુ મોટી વિચિત્રતા ઉત્પન્ન કરે છે. એટલા માટે આપણે એ સમજવું બહુ જરૂરી છે કે આ જે પાણ જે છે એમને પણ પોતાના પરિવારજનોથી આ અનુભવની પ્રાપ્તિ થયેલી. આમ તો વિશેષ કાંઈ બીજું નહીં, પણ એટલું ખરું કે એ લોકોમાં એ સમજ નહોતી કે આપણો આ જે યુવા છે એ વાસ્તવમાં ભગવાનનો મહાન ભક્ત છે. તો આ રીતે એમની ભગવત ભાવનાને સમજી શકતા ન હતા, છતાં એમણે એની ભક્તિમાં કોઈ રૂકાવટ લાવ્યા નહીં. ક્યારેક ક્યારેક ભક્તોની અંદર જે અષ્ટ સાત્વિક વિકારો ઉત્પન્ન થાય છે, હસવું, નૃત્ય કરવું, આળોટવું, બૂમો પાડવી, તો આ રીતનું એ બધું એમાં દેખાતું. પણ લોકો હવે એના મનમાં વિચાર કરીને જવા દેતા કે ભાઈ હશે ક્યાંક, કારણ કે અચિંત્ય તત્વ હતું આ. એ લોકો તો બિચારા ચિંતન કરીએ કે એમાં નહોતા. તો રંગનાથ મંદિરમાં પ્રવેશ વર્જિત, પણ ત્યાં સુધી કે રંગનાથ મંદિરની જે બહાર જે સડકો હતી, જે રસ્તાઓ હતા, ત્યાં પણ આ લોકોનો પ્રવેશ હતો નહીં. સડકમાંય નહીં, હું કામ કે ત્યાંથી રંગનાથજીના પૂજારીઓ આવતા જતા હોય તો કદાચ પડછાયો પડી જાય આનો, તો એ અપવિત્ર ગણાય. આવું હતું. તો તિરુપાણ જે છે એ હંમેશા કાવેરીના તટ ઉપર રંગનાથજીનું ગુણગાન કરતા અને મંદિરના એ શિખરોને નિહાળતા પોતાની આસપાસનો પરિવેશ ભૂલી અને ક્યારેક કીર્તન કરતાં કરતાં બેહોશ થઈને પડી જતા નાન્યાન. અને પડી જાય પછી એવું થાય કે નાન્યાન પડ્યા રહે, કંઈ બીજી કાંઈ માથાકૂટ નહીં કે કોઈ આવીને ઉઠાવશે. અને લોકોને ખબર હતી કે આનું આ રોજનો ક્રમ છે, પડી જવું આ. એટલે લોકોને જેમ હતું કે હુઈ જાય છે એમ, થાકીને વગાડતો તો કોઈ ઉઠાડતું નહીં, તો નાન્યાને પડ્યા રહેતા એમના. તો આ રીતે પણ અંદરથી ભગવાનના નામમાં મગ્ન હોય, સુંદર વ્યક્તિત્વ અને બહારની કોઈ જાન પહેચાન નહીં. એક વખત બન્યું એવું, રંગનાથ મંદિરના મૂળ પૂજારી જેનું નામ હતું સારંગ મુનિ, સારંગ મુનિ અથવા એને વરરંગ મુનિ પણ કહે છે, ઇતિહાસમાં એના બે નામ પ્રસિદ્ધ છે. તો એ વરરંગ મુનિ જે છે તો એ મંદિરના પ્રધાન પૂજારી હતા અને શાસ્ત્રોના પંડિત. એકવાર પોતાના હાથમાં સોનાનું પાત્ર લઈ અને કાવેરી નદીનું જળ ભરવા માટે ગયા. તો જઈ રહ્યા હતા તો એમાં એ રેતીવાળો જે તટ હતો એ તટમાં આ પાણ જે છે પડ્યા હતા એમ. તો એની નજર પડી પૂજારીની, એની ઉપર નજર પડી અને એને એવું લાગ્યું કે ભાઈ હું અહીંથી નીકળીશ ને અપવિત્ર થઈશ, મારે વળી પાછું સ્નાન કરવા જવું પડશે, એની કરતાં બેટર છે કે એને હું પહેલેથી જ કહી દઉં ભાઈ તું દૂર હટી જાય એમ.
ત્યાં સુધી કે એને અડેલી હવાઈ તે મને જો અડી જાય તો હું અપવિત્ર થઈ જઈશ. મતલબ આટલું તમે જો શ્રી સંપ્રદાયમાં શુદ્ધતાનું એક માપદંડ છે, બિલકુલ કઠોર. અને એમાં આણે નક્કી કર્યું કે આની હવા પણ અહીંયા સ્પર્શ થવી જોઈએ નહીં. તો આ રીતે એ લોક સારંગ મુનિ જે છે, હવે બધા લોકો જોઈ રહ્યા છે કે હવે શું થશે. તો એમણે કીધું કે એ પંચમ, નામ તો ખબર નહોતી પણ જોવાથી એટલું લાગ્યું આ પંચમ જાતિનો વ્યક્તિ છે. એને કીધું એ પંચમ ઉભો થા અને આમ સાઈડમાં હટી જાય એક બાજુ, એ સુવા માટે તને આ જ જગ્યા મળી છે? રસ્તામાં મૂર્ખ આટલી, મતલબ આટલો સવારનો સમય થઈ ગયો, 10-11 વાગ્યાનો ટાઈમ હતો સવારનો, અને એણે કીધું કે તું હજી અહીંયા સૂતો છો, હે, એટલી ખબર નથી કે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. તો આ પ્રકારે એણે કહેવાનું શરૂ કર્યું. તિરુપાણ તો ખબર છે કે એ સૂતા તો નહોતા, બલકી સમાધિમાં હતા. સમાધિ અવસ્થા, ભગવાનના નામમાં એટલા નિમગ્ન હતા. અને આજુબાજુમાં શું થઈ રહ્યું છે, આજુબાજુમાં કોણ આવી રહ્યું, કોણ જઈ રહ્યું છે, એનાથી બિલકુલ અજાણ. તો પૂજારીએ આટલું કીધું છતાં એની ઉપર કોઈ અસર થઈ નહીં. અને હવે તમે વિચાર કરો કે શ્રીરંગમ મંદિરના મેન પૂજારી, એણે આને ઉઠવા માટે કીધું અને એ ઉઠ્યા નહીં, કેવડું અપમાન છે લાગે ને મેન વ્યક્તિને, આટલા બધા હજારો લોકોની વચ્ચે એનો અનાદર થયો એવું લાગ્યું એને. અને એટલે એણે એક પથ્થર ઉઠાવ્યો અને પથ્થર ઉઠાવીને માર્યો તિરુપાણને. અને જેવો પથ્થર માર્યો, તિરુપાણની આંખ ખુલી, આંખ ખુલીને સામે જોયું બ્રાહ્મણ પૂજારી છે. અને પૂજારીને જોઈ અને એકદમ ધ્રુજતા ધ્રુજતાને લાગ્યું મારો કંઈક અપરાધ થઈ ગયો છે. તો એ અપરાધવશ ત્યાંથી તરત જ સાઈડમાં હટ્યા અને બે હાથ જોડીને કીધું, હે સ્વામીજી, આ મારા મૂર્ખતાપૂર્ણ કાર્ય માટે તમે મને ક્ષમા કરો. તો આ રીતે એમણે ક્ષમા યાચના કરી. પણ લોકસારંગ મુનિ એ ક્ષમા યાચના સાંભળવા સુધી તે રોકાવા માટે ઈચ્છુક નહોતા અને એ પોતાના રસ્તા ઉપર ગયા. અને એ નીકળી ગયા ત્યાંથી, આ બાજુ તિરુપાણી તે સાઈડમાં થઈને નીકળી ગયા. એને તો કોઈ માન અપમાન હતું નહીં કે ભાઈ મને પથ્થર માર્યો કે આ તે, બલકી એમ થયું કે મારાથી કોઈ અપરાધ ન થઈ જાય એનો. તો આ રીતે એ ત્યાં ઊભા હતા પણ પથ્થર માર્યું. અને પછી એ વરરંગ મુનિ, હવે ભગવાનના પ્રધાન પૂજારી છે, એના મનમાં વિચાર થયો. આખી ઘટના વારંવાર એના મનમાં સામે આવી કે કેવી રીતે પહેલાં અપમાનિત શબ્દો કીધા, પછી પથ્થર માર્યો, અને પથ્થર માર્યા પછી એ વ્યક્તિ જે બહુ દીનતાથી પથ્થર માર્યા છતાં પૂજારીને કાંઈ કીધા વગર બે હાથ જોડી અને એકદમ ધ્રુજતા ધ્રુજતા અપરાધિક ભાવનાથી એ વ્યક્તિ જે પ્રમાણે સાઈડ થઈ ગયો, આ દ્રશ્ય વારંવાર એમની આંખો સામે આવવા માંડ્યું. અને વરરંગ મુનિને ગહન ચિંતનમાં પાડી દીધા આ દ્રશ્ય, આ ઘટનાએ વારંવાર. અને વિચાર કરતા કરતા એના મનમાં એક વિચાર આવ્યો, કારણ કે પંડિત હતા ને, આ એવું તો નહોતું આ વરરંગ મુનિ કોઈ સામાન્ય બ્રાહ્મણોની માફક, સંસ્કૃતના જાણકાર વિદ્વાન વ્યક્તિ હતા. અને મનન કરવા માંડ્યા અને મનન કરતા કરતા એને પોતાની ભૂલ સમજાણી, મેં શું ગલતી કરી છે. અને પોતાના સંવેદનશીલ આવેગ જે છે એનો અનુભવ થયો એને કે આ કામ બહુ ઉતાવળમાં થોડું ખોટું થઈ ગયું છે. પશ્ચાતાપ થયો અને અચાનક એના મનમાં ભગવદ્ ગીતાનો એક શ્લોક આવ્યો. અને એ શ્લોકનું એણે વારંવાર મનમાં ચિંતન કર્યું. 5મા અધ્યાયનો 18 નંબર શ્લોક એના મનમાં આવ્યો, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિને. કીધું કે વિનમ્ર સાધુ પુરુષ પોતાના વાસ્તવિક જ્ઞાનના કારણે, વિદ્યા વિનય સંપન્ને, જે વાસ્તવિક જ્ઞાનથી સંપન્ન વ્યક્તિ છે એને બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાંડાળમાં કોઈ ફરક લાગતો નથી. શું કામ?
કારણ કે એ બધાની અંદર રહેલા, આત્માની અંદર રહેલા જે પરમાત્મા છે, સમદર્શીના સમાન રીતે એ પરમાત્માનું દર્શન કરે છે બધાની અંદર. આ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે. તો જેવી રીતે જળ તો એણે ભરી લીધો આ વિચાર કરતા કરતા, પણ જળ લઈને રંગનાથ મંદિર બાજુ જઈ રહ્યા હતા અને સાથે સાથે એકદમ વિચાર તીવ્ર માંડ્યા થવા, ચિંતન તીવ્ર થવા માંડ્યું જ્યારે ભગવદ્ ગીતાનો આ શ્લોક આવ્યો અને એણે પોતાની જાતને પ્રશ્ન કર્યો કે શું હું વાસ્તવમાં પંડિત છું? વ્યવહારની આ એક બહુ મોટી ગરિમા છે કે કોઈ વ્યક્તિનું અપમાન આપણે કરી નાખતા હોય એ તો બહુ સામાન્ય વસ્તુ છે. અપમાન કોઈ પણ વ્યક્તિ કરી નાખે, પણ અપમાન કર્યા પછી એની ઉપર વિચાર કરવો, પહેલી વાત તો એ છે અપમાન કરવું ન જોઈએ, અને થઈ ગયા પછી આ યોગ્ય છે કે નહીં પોતાના માટે, પોતાના લેવલથી. જેવી રીતે આ એક મહાન ભક્ત છે વરરંગ મુનિ, એણે વિચાર કર્યો. તો ભક્તો માટે આ પ્રસંગ બહુ વાસ્તવમાં જાણવા જેવો છે. પોતાને પ્રશ્ન કર્યો કે શું ખરેખર પંડિત છું? હું પાંડિત્યપૂર્ણ જ્ઞાનમાં પ્રબુદ્ધ છું. જો વાસ્તવમાં મને જ્ઞાન હોત તો ભગવદ્ ગીતાનો એ શ્લોક પથ્થર માર્યા પહેલાં કેમ યાદ ન આવ્યો? પથ્થર મારી દીધો પછી ખબર પડી ગીતામાં આ લખ્યું છે, પણ પથ્થર માર્યો એ પહેલાં, પહેલા શ્લોક ધ્યાનમાં ન આવ્યો. પંડિત સમદર્શી ને પંડિત તો એ છે જે બધાને સમાન રીતે જોવે છે, હે ને? તિરુપાણને આ રીતે પથ્થર ઉછાળીને મારવું, જેવી રીતે કોઈ વ્યક્તિ એક પશુને મારે, હેને હું કેટલો મૂઢ અજ્ઞાની અને મૂર્ખ વ્યક્તિ છું. અને બીજી બાજુ એણે તિરુપાણની જે પ્રતિક્રિયા હતી એનો વિચાર કર્યો. મેં તો મારી દીધો પથ્થર, મેં તો મારો જે ગુસ્સો હતો એ બહાર ઠાલી દીધો, પણ સામે એની પ્રતિક્રિયા શું આવી? એણે મને કાંઈ કીધું નહીં, હાથ જોડીને ઊભો છે વિનમ્રતાથી, અને પોતાની ભૂલ સ્વીકાર કરી. હકીકત તો એની કોઈ ભૂલ હતી જ નહીં, છતાં એણે પોતાની ભૂલ સ્વીકાર કરી, ક્ષમા યાચના કરી, અને ભય અને અપરાધના ડરથી એક સાઈડ હટી ગયો અને આના પવિત્ર આચરણની, હે ને, મારે શું એની પ્રશંસા કરવી, એમ આટલું સુંદર આચરણ એણે કર્યું જે આચરણ વાસ્તવમાં મારે કરવા જેવું હતું. તો 12મા અધ્યાયનો 19 નંબર શ્લોક એમણે, હવે ભગવદ્ ગીતા મગજમાં રમી રહી છે, હે ને? ભક્તિ યોગ અધ્યાય 12 શું કહે છે ભગવાન? તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એન કેનચિત અનિકેત સ્થિર મતિર ભક્તિ માનમે પ્રિયો નરહ. ભગવાન કહે છે જે માન અપમાન અને નિંદા સ્તુતિ આ હરેક દ્વંદ્વ જે છે, ડબલ જે પરિસ્થિતિઓ આપણી સામે આવે છે, સુખ દુઃખ, આ બધાની અંદર જે વ્યક્તિ સમાન રહે છે, સમ રહે છે અને કોઈ પ્રકારની પોતાના માટે ચિંતા કે પરવા કરતો નથી, ભગવાન કહે છે અર્જુન આવો વ્યક્તિ મને અત્યંત પ્રિય છે. તો ભગવદ્ ગીતાના આ શ્લોક ઉપર જ્યારે વિચાર કર્યો ત્યારે વરરંગ મુનિના મનમાં એનું તાત્પર્ય આવ્યું કે ભગવાન આ શ્લોક જે બોલ્યા ગીતામાં, તો ગીતા ભાષ્ય પ્રમાણે આ તિરુપાણ જે છે એ એક શુદ્ધ ભક્ત છે. કારણ કે એટલા હજારો લોકોની વચ્ચે મેં એનું અપમાન કર્યું, છતાં એના મનમાં મારા પ્રત્યે કોઈ દ્વેષ ભાવના હતી નહીં, કોઈ અપમાનની ભાવના નથી, કોઈ અપરાધિક ભાવનાઓ નથી. એનો અર્થ કે આ શુદ્ધ ભક્ત છે. હું આ અંધવિશ્વાસ અને અજ્ઞાન મારું કે આ અસ્પૃશ્યતા જેવી જે એક અમાનવીય પ્રથા છે, અને હકીકત તો અમાનવીય જ ગણાય, કારણ કે એ તે ભગવાનના બનાવેલા જ મનુષ્ય છે અને એની સાથે આવો વ્યવહાર કરવો, એમાંય ખાસ કરીને જ્યારે એ ભક્ત હોય, ત્યારે એના મનમાં વિચાર થયો કે હું તે આ દૂષિત તળાવનો એક કીડો બની ગયો છું, એને આ આ સમાજનું આ મોટું દૂષણ છે
કે મનુષ્યથી મનુષ્યને જુદા રાખવાય, પણ એને ભેગા કરવાની એમાંય શાસ્ત્રનું એક વિજ્ઞાન છે. પણ એ શાસ્ત્રના તમામ નિયમો ભક્તમાં લાગુ પડતા, કોઈ વ્યક્તિ જ્યારે પોતાને ભગવાનને શરણાગત કરી દે છે પછી એની જાતિ પાતિ બધું ખતમ. એમ પછી કોણ બ્રાહ્મણ છે કે કોણ કઈ જાતિનો છે કોઈ મહત્વ નથી. તો અહીંયા આ આચાર્ય જે છે એણે બહુ વિચાર કર્યો કે હું તે આ સમાજનો હિસ્સો બની ગયો કે જે લોકોએ અસ્પૃશ્યતાને આગળ વધારી છે. અને આ શરીર એ તો રોગોથી સંબંધિત છે, અસ્થાયી છે આ જગતમાં. વાસ્તવમાં તો આત્માને જોવા જોઈને, યદી જો હું વાસ્તવમાં પંડિત છું તો મારે એના આત્મા ઉપર વિચાર કરવો જોઈએ. કારણ કે શરીર જે છે એ તો હવે ક્યારે ક્યાં મળશે, ક્યારે ક્યાં નષ્ટ થઈ જશે, આનું કાંઈ નક્કી નથી. મૂળ તત્વ જે છે એ આત્મા છે. અને ઉપદેશામૃતની અંદર રૂપ ગોસ્વામીએ તે આની ઉપર થોડો વિચાર આપ્યો છે પોતાનો, કે માની લો કોઈ વ્યક્તિ શુદ્ધ ભક્ત છે તો ક્યારે ભક્તના જાતિ ઉપર કે એના શરીરની કુરૂપતા, માનો ભક્ત હોય પણ દેખાવમાં બહુ સુંદર ન પણ હોય, એના શરીરમાં કોઈ ખોડખાપણો હોય, છતાં એને ભક્ત જ સ્વીકાર કરવા જોઈએ? અને એના બાહ્ય લક્ષણો ઉપરથી કે એને બહારના દેખાવ ઉપરથી ક્યારેય એની સાથેના વ્યવહારમાં ગલતી કરવી જોઈએ નહીં, નહીં તો અપરાધ તો થશે. કારણ કે જરૂરી નથી ને કે ભગવાનના ભક્તો એ બધા સુંદર જ હોય. આ સુંદરતાની વાત કરીએ તો પ્રભુપાદ ક્યાં સુંદર હતા, એટલે ભાઈ એ બંગાળી હતા ને, તો બહુ ઠીંગણાય હતા ને કાળાય હતા એને. તો શરીરની અવસ્થા ભક્તિ યોગમાં બહુ માયને રાખતી નથી. અને ખાસ કરીને અત્યારે આપણે આ જોવા જેવું છે કે કોઈ પણ ભક્તોને એની જાતિથી જોવું એ એક બહુ અપરાધિક ભાવના છે. ક્યારેક ક્યારેક લોહીના ગુણ પ્રમાણે વર્તન થઈ જતું હોય અમુક ભક્તોથી થાય એને એ બોલું. કારણ કે હવે જે જાતિમાં જન્મ લીધો છે ને જ્યાં જે આપણે ધંધા સુધી કર્યા છે, તો ક્યારેક ક્યારેક એવું ભક્તિમાં થઈ જતું હોય. પણ છતાં જે સિનિયર લેવલના જે ભક્તો છે એણે દયા ભાવના રાખી અને આવા દોષોને જોવા જોઈએ નહીં અને એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. અહીંયા તો બે શુદ્ધ ભક્ત છે સામે, વરરંગ મુનિ શુદ્ધ ભક્ત છે અને તિરુપાણી તે શુદ્ધ ભક્ત છે. પણ વરરંગ મુનિએ પોતાની ગલતી ઉપર વિચાર કર્યો. અહીંયા વિચારવાની વાત એ છે કે ભલે આપણે મોટા ભક્ત હોય ગમે, પણ આપણે આપણી ભૂલ ઉપર વિચાર કરવો જરૂરી છે કે આ ગલતી થઈ છે. એવું નથી કે બહુ મોટા ભક્તો હોય તો ભૂલ ન કરતા હોય. આ વરરંગ શ્રીરંગમના પ્રધાન પૂજારી છે, વિચારો સામાન્ય વ્યક્તિ તો નથી, છતાં ગલતી થઈ. તો એમણે એક વિચાર કર્યો પોતાના મનમાં કે શાસ્ત્રોની અંદર જે વસ્તુને સત્ય કહેવામાં આવી છે એ શાસ્ત્રોના સત્યની મેં અવગણના કરી છે. શાસ્ત્રોમાં કીધું છે સત્ય જે છે એ આત્મા છે. આત્મા સત છે ને, ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો 16 નંબર શ્લોક, ના સતે વિદ્યતો ભાવો ના ભાવો વિદ્યતે સત. શરીર જે છે એ નાશવંત છે અને આત્મા સત્ય છે, તો પછી મારે તો આત્માનું દર્શન કરવું જોઈએ ને. આની અંદર જે આત્મા છે ને એની અંદર જે પરમાત્મા નિવાસ કરે છે એને જોવાના બદલે મેં એની પંચમ જાતિનું દર્શન કર્યું અને આનું મેં અપમાન કર્યું છે, આની મેં અવહેલના કરી છે. તો આત્મા વય સર્વભૂતાની ભગવાનનું જે વાક્ય છે, ઉપદેશ ઉપનિષદો જે છે એની આ પંક્તિ છે કે ભગવાન જ સમસ્ત જીવોની અંદર વ્યાપ્ત છે, વિદ્યમાન છે. તો એણે વિચાર કર્યો કે મેં તો શાસ્ત્રને ખાલી રટી લીધા છે, ઉપનિષદોને ખાલી વાંચી નાખ્યા છે, પણ એનું હું જીવનમાં પાલન કરતો નથી. હા, પોતાના મન સાથે ચર્ચા ચાલી રહી છે. ક્યારે? જ્યારે એ કાવેરી નદીનું જળ લઈ અને શ્રીરંગમ મંદિર બાજુ જઈ રહ્યા છે અને રસ્તામાં એને આ વિચાર આવે છે, પોતાની જાત સાથે વાત ચાલી રહી છે. અને એમાં સાર એમણે એ કાઢ્યો કે
માનવીય વ્યવહાર જે છે, મનુષ્યનો મનુષ્ય સાથેનો જે વ્યવહાર છે, એનું માર્ગદર્શન કરવું એ ઉપનિષદોનો સાર છે. તો પછી અછૂત કોણ છે? તિરુપાણનું શરીર કે તિરુપાણનો આત્મા? કોને અછૂત માનું? એ પોતાની જાતને પ્રશ્ન કરે છે. મેં વિવેક ખોઈ નાખ્યો છે, આ પ્રશ્ન છે કે શું મારો વિવેક ખોવાઈ ગયો છે? મારી વિદ્વત્તા અને પંડિતા શું કામની છે? ભગવદ્ ગીતામાં એક શુદ્ધ ભક્તની પરિભાષા બતાવવામાં આવી છે. અને શુદ્ધ ભક્તની પરિભાષા શું છે? 12મા અધ્યાયના 13 અને 14 નંબર શ્લોક છે ભગવદ્ ગીતાની અંદર. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યત્તાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિર મદભક્ત સમે પ્રિય. તો અહીંયા કીધું ભગવાને કેટલા લક્ષણ બતાવ્યા છે શુદ્ધ ભક્તના, જે કોઈનાથી દ્વેષ નથી કરતો, પરંતુ જે બધા જીવોનો દયાળો મિત્ર છે. ચૈતન્ય મહાપ્રભુનો એ સારા છે, જીવે દયા. સર્વધર્મ સારમાં મહાપ્રભુએ આ કીધું ને, જીવો ઉપર દયા. તો એ ક્યારે થાય? કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈનાથી દ્વેષ ન કરતો હોય, જે પોતાને સ્વામી નથી માનતો, જે મિથ્યા અહંકારથી મુક્ત છે, જે નિશ્ચય સાથે મારામાં પોતાના મન અને બુદ્ધિને સ્થિર કરી અને ભક્તિમાં લાગેલો છે, આવો વ્યક્તિ મને અત્યંત પ્રિય છે. આ ભગવદ્ ગીતામાં ભગવાનનું વચન છે. તો એ કહેવા લાગ્યા કે મારી અંદર તો આવા ગુણ નથી, કારણ કે આજે જે ઘટના મારા દ્વારા બની છે તો ભગવદ્ ગીતાના શ્લોક અનુસાર મારી કેટેગરી ભક્તમાં છે નહીં, તો હું કેટલો અપરાધી છું. બે પગવાળો પશુ મને કહી શકાય? એને વૈષ્ણવ ભાવને સમજવામાં હું અસફળ થઈ ગયો છું. તો પછી મારી પાસે આજે એટલી વિદ્યા છે, આ વિદ્યા કોઈ કામની નથી. અને આ જે પંડિતાઈ છે એના દ્વારા મેં તિરુપાણને અછૂત માની લીધો, પણ વાસ્તવિકતા તો એ છે કે એ મારી ભૂલ હતી. અછૂત તો હું પોતે છું, તિરુપાણ જે છે એ તો ચારેય વર્ણ ચારેય સમુદાય આનાથી એનો કોઈ સંબંધ નથી. હજી પણ મારું એવું માનવું છે કે ચારેય વર્ણોથી સંબંધ ન રાખવા વાળો એ તિરુપાણ એ દિવ્ય સૂરી છે. દિવ્ય સૂરીનો અર્થ છે નિત્ય મુક્ત ભગવાનના પાર્ષદ, એને નિત્ય સૂરી કહેવામાં આવે છે. આ શબ્દ તમે સાંભળ્યો છે ક્યાંક? નિત્ય સૂરી શબ્દ સાંભળ્યો છે? આનો જૈન ધર્મમાં બહુ પ્રયોગ થાય છે. સાંભળ્યું છે? તો સૂરીનો અર્થ શું છે? પાર્ષદ ભગવાનના, જે નિત્ય પાર્ષદ હોય એને સૂરી કહેવામાં આવે છે. તો આ નિત્ય ભગવાનના પાર્ષદ છે. અને પુરાણ અનુસાર જેને ગરુડ, અનંત, લક્ષ્મી, તંબુર, પ્રહલાદ આ બધા જે ભક્તો છે, તો નિત્ય સૂરી, તો આનો સંબંધ આ જે બધા છે પાર્ષદો ભગવાનના એવા જ કોની અરે ઉપમા આપી? ગરુડજી સાથે, લક્ષ્મીજી, પ્રહલાદ, તંબુર. તંબુર જે છે ને ભગવાનના એક સેવકનું નામ છે વૈકુંઠમાં. તો આની સમાન તિરુપાણ જે છે ને એ મહાન ભગવાનના નિત્ય પાર્ષદ છે. આટલો વિચાર આવી ગયો એના મનમાં અહીંયા સુધીનો. અને હકીકત આ કોઈ કલ્પના નથી કે વિચાર નથી, સમજો. કારણ શું છે? કે વાસ્તવમાં એ શુદ્ધ ભક્ત છે. એવું નહોતું કે આ ખાલી વરરંગ મુનિની કોઈ કલ્પના છે. તો નિત્ય સૂરી એને કહેવામાં આવે છે જે જન્મથી ગુણી હોય. શું થાય છે વારંવાર? તો એને નહીં હલાવો ને ભાઈ. ઓકે, વાંધો નહીં. હવે એકવાર શરૂ કરી દો, થઈ ગયો.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો નિત્ય સૂરી છે એવો વિચાર કરી અને એણે કીધું કે ભાઈ નિત્ય સૂરી એટલે કોણ? જન્મથી ગુણી, જન્મથી પરમ પવિત્ર, જે નિત્ય ભગવાનની લીલાઓમાં ભગવાનની ભક્તિઓમાં લાગેલા છે. તો આ વાસ્તવમાં એક અલવાર છે, આવો એના મનમાં વિચાર આવ્યો કે અલવાર છે. અને તિરુપાણનો મેં હંમેશા અનાદર કર્યો છે, છતાં એણે મારો આદર કર્યો છે. તો આ રીતે એ વિચાર કરતા હતા, એમાં એનો અંતિમ વિચાર એ હતો કે મેં રંગનાથજીની સેવાનો અધિકાર ખોઈ નાખ્યો છે. રંગનાથજીની જે સેવા હું કરું છું ને, પણ હું એ સેવા કરવાને લાયક નથી. અને ત્યારે એક આકાશવાણી થઈ અને આકાશવાણી એને કીધું, હે લોક સારંગ, તિરુપાણ જે છે એ મારો અનન્ય ભક્ત છે, તેની મહિમા જાણી નથી, એટલા માટે પથ્થર ફેંકી દીધો એની ઉપર. અને એ વખતે ખબર છે શું હતું? આ કોણ બોલે છે ભવિષ્યવાણી, એટલે આકાશવાણી? ભગવાન રંગનાથજી, કે મારો અનન્ય ભક્ત છે, જ્યારે તે એને પથ્થર માર્યો ને ત્યારે હું એના હૃદયમાં બેઠો હતો, કારણ કે એ તો ડૂબેલા હતા ભગવાનમાં પૂરા. અને એટલા માટે એના પ્રતિકાર સ્વરૂપ હવે તમારે એનાથી ક્ષમા યાચના કરવી જોઈએ. ભક્તો સાથે કોઈ પણ પ્રકારનો અપરાધ થઈ જાય તો એનાથી છૂટવાનો એકમાત્ર ઉપાય એ છે કે જેનો અપરાધ થયો હોય એની પાસે જઈ અને ક્ષમા યાચના કરી લેવી, એની પાસે જઈને ક્ષમા માગી લેવી. આ એકમાત્ર સોલ્યુશન છે વૈષ્ણવ અપરાધમાંથી નીકળવાનું, વૈષ્ણવ અપરાધથી બચવાનું. એટલા માટે ભક્તનો જે અપરાધ કરે છે એને ક્ષમા કરવાનો અધિકાર મારી પાસે પણ નથી. એટલે હે લોક સારંગ, હું તને ક્ષમા કરી શકું એમ ભગવાન ના પાડે છે, હું ક્ષમા કરી શકું એમ નથી. તો તું તત્કાલ ત્યાં જા, તિરુપણ પાસે ક્ષમા યાચના માગ, અને તારા ખભા ઉપર બેહાડીને એને મારા મંદિરમાં દર્શન કરવા લેતો હોય. એટલે એનો લાભ આખા શ્રીરંગમને મળે અને એને મારા દર્શનનો લાભ મળી જાય. ભગવાનને આકાશવાણી કરી અને કીધું આને લેતો આવે પાછો. તો લોક સારંગ મુનિ ધીમે ધીમે હાલતા હતા અને મનન કરતા કરતા ક્યાં સુધી પહોંચી ગયા, ક્યાં આવ્યા છે કાંઈ ખબર ન રહી. પણ જેવી આકાશવાણી થઈ તો અચાનક આમ, કેમ આમાં અમુક લોકો જાગ્યા અત્યારે સુઈ ગયા થાય એમ, લોક સારંગ મુનિ જે છે ને એ જાગ્યા ઊંઘમાંથી. અરે ક્યાં પહોંચ્યો હું આ વિચાર કરતા કરતા એમ. તો કેટલું અંતર કપાઈ ગયું એ ખબર નહોતી, કાવેરી નદીથી રંગનાથ મંદિર સુધી પહોંચી ગયા વિચારતા વિચારતા. અને જ્યારે આ ભગવાનની આકાશવાણી સાંભળી, વળી પાછા રિટર્ન થયા ત્યાંથી. અને પહેલાં તો ત્યાં મંદિરે તો પહોંચી ગયા હતા, એટલે જે જળ પાત્ર હતું એ પાત્ર મૂકી દીધું મંદિરની અંદર ત્યાં ભગવાનની આગળ. અને ત્યાંથી પછી એમણે કાવેરીના તટ, હવે ચાલતા ચાલતા ગયા હતા ને, રિટર્ન કેમ આવે છે? દોડતા દોડતા, હવે તો ભગવાનની આજ્ઞા થઈ ગઈ છે તો રિટર્ન આવ્યા દોડતા. અને બોલતા હતા એક, મેં શોધી લીધા છે, હિન્દીમાં કહે ને મેને ખોજ લીયા. એટલે ગામમાં આશ્ચર્ય થયું, હું આણે ગોતી લીધું છે એ. પછી મંદિરના લોકો તો આશ્ચર્ય છે કે દી એની વાહે દોડવા માંડ્યા પાછા, કે આને હું મળી ગયું છે એ, કે ઓલું ભગવાનનું પાત્ર મૂકીને તરત ભાગવા માંડ્યા પાછા, કે આને સંશોધન શું કર્યું છે. અને અશ્રુપૂરિત નેત્રોથી આંખમાં આંસુઓ સાથે લોક સારંગ મુનિ દોડી રહ્યા છે. જાણે કોઈ છૂટો પડેલો વ્યક્તિ, ભૂલાઈ ગયેલો વર્ષો પહેલાંનો વ્યક્તિ પાછો મળી રહ્યો હોય એ પ્રમાણે જય અને પેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા તિરુપાણને. તો દંડવત પ્રણામ કર્યા અને પછી જ્યારે જોયું, મનમાં એક જ મારો ખજાનો ક્યાં છે,
મારો મોક્ષદાતા, મારો તારક વ્યક્તિ એને ક્યાં છે, એ દિવ્ય વ્યક્તિત્વ ક્યાં છે? અને આમ કહેતા કહેતા જલ્દી ત્યાં પહોંચ્યા તો તિરુપાણ અડધા ઉઘાડેલા આંખો સાથે એ તો ભગવાનના નામનું કીર્તન કરી રહ્યા હતા, અને પ્રહલાદ મહારાજની જેમ ભક્તિભાવમાં એ ડૂબેલા હતા. તો તિરુપાણ તો ભજનમાં લઈને એને તો ખબર જ નહોતી, પણ ગામ લોકોએ જોયું કે આ જાય છે કઈ બાજુ, અને અચાનક જ્યારે તિરુપાણની સામે આવી અને ઊભા રહી ગયા, ઊભા રહ્યા શું, જઈને તરત એના ચરણ સ્પર્શ કરી લીધો, ચરણ સ્પર્શ કરીને એને આલિંગન કર્યું, ક્ષમા યાચના કરી અને આ બધું જોયું, ત્યારે અચાનક તિરુપાણ જે છે એ સાઈડમાં ટકી, અરે મહારાજ તમે તો બ્રાહ્મણ છો એને, અને બ્રાહ્મણ થઈને મારી જેવા એક શુદ્ર એને, મારો પડછાયો તમારી ઉપર પડવા લાયક નથી, અને તમે મને મારા ચરણ સ્પર્શ કરીને મને આલિંગન આપો છો, હવે તો નિશ્ચિત હું નરક લોકમાં જઈશ એમ, તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો. વરરંગ મુનિના મુખમાંથી નીકળી ગયો હે કે આ તમે મારી પરીક્ષા કરો છો, શું કરો છો હે, તમારું રેકમેન્ડેશન કોણે કર્યું છે, ભગવાન રંગનાથજીએ, અને અત્યારે તમે એમ કહો છો કે હું એક અછૂત, તમારું વાસ્તવિક સ્વરૂપ મારી સામે પ્રગટ થઈ ચૂક્યું છે, એટલા માટે હવે મારી પરીક્ષા નહીં લ્યો વર, હું તમને ઓળખી ગયો છું તમે કોણ છો, એ વધારે સ્વરૂપને છુપાવવાનો પ્રયાસ નહીં કરો. અને પછી તો દર્શકોની ભીડ, કારણ કે આ દ્રશ્ય જેની જેના શરીરે સ્પર્શ થયેલી હવા પોતાના શરીરને લાગવા ન દે બ્રાહ્મણો, અને એ વ્યક્તિને જઈને જ્યારે એ જ બ્રાહ્મણ આલિંગન આપે તે કેવું લાગે છે, એક અદ્ભુત દ્રશ્ય છે. રામાયણની અંદર આવો એક પ્રસંગ બન્યો કે ભગવાન રામ વનવાસમાં ગયા ને તો ગુહને આલિંગન આપીને ગયા હતા, તો પ્રસંગ એ બન્યો કે જ્યારે ભરતજી જાય છે પછી શોધ કરવા માટે, તો એ ગુહને આલિંગન આપે છે ત્યારે વશિષ્ઠજી તે પછી ચિત્રકૂટમાં આલિંગન આપે, શું કામ, કારણ કે બોલે ભગવાન રામે જેનો સ્પર્શ કર્યો છે એને સ્પર્શ કરવામાં આપણે શું વાંધો છે પછી, કારણ કે ભક્તિ ગમે એવા પતિતથી પતિત વ્યક્તિને તે પાવન બનાવી દે છે, અને એટલો પાવન કરી દે છે કે આ સંપૂર્ણ જગત એના દર્શન કરીને પવિત્ર થઈ જાય છે, એવો પવિત્ર થઈ જાય. એ નરોત્તમદાસ ઠાકુર દર્શનને પવિત્ર કરે એ તો અમારે ગુણ, ગમે એવો પતિત માણસ હોય પણ ભક્તિ દ્વારા એ એટલો ઉચ્ચ કક્ષામાં સ્થિત થઈ જાય. અને અહીંયા ઘટના એ બની કે આ તિરુપાણ જે છે એની સાથે આ પ્રકારનો વ્યવહાર, અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા શ્રીરંગમમાં કે આજે તો અહીંયા કંઈક નવી ઘટના થઈ રહી છે. અને પછી લાંબો સંવાદ નહીં કરતા વરરંગ મુનિએ નક્કી કર્યું કે આની શોભાયાત્રા કાઢો, એ કે તરત જ. તો શોભાયાત્રા તો કોઈ પાલખીમાં નીકળે કે રથ ઉપર નીકળે, એ કે પાલખી રથની જરૂર નથી, આ બેહાડો ખંભે, કેમ, એ તો ઉપરથી ઓર્ડર આવી ગયો તરત, અને ભગવાનનો આદેશ પ્રાપ્ત થઈ ગયો કે આ શુદ્ધ ભક્ત છે એટલે કોઈ શંકાય નથી રે, સમજી લો. એવું નથી કે થોડી વાર પહેલાં જેને પથ્થર માર્યો તો હવે એને સ્પર્શ કેમ કરવો, કે જો કોઈ મનમાં જ્ઞાની નથી એને. અને તિરુપાણને પોતાના ખભા ઉપર બેહાડી અને વરરંગ મુનિ કાવેરીના તટથી શ્રીરંગમ મંદિર સુધી જાય છે, અને આખું શ્રીરંગમ આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યું છે. એ કે ભાઈ અદ્ભુત છે હે, જેનો સ્પર્શ આ બ્રાહ્મણ કરતા નથી એ પાણને આજ ક્યાં બેહાડ્યો છે, ખંભે બેહાડ્યો, અને ક્યાં લઈ જાય છે પાછા, રંગનાથ મંદિરમાં, જેને પરંપરાથી વર્ષોથી જેને મંદિરમાં પ્રવેશ પ્રાપ્ત નહોતો એને ત્યાં લઈ ગયા. અને જ્યાં ભગવાનનું ગર્ભગૃહ છે રંગનાથજીનું, બરાબર એની સામે ઉતાર્યા નીચે અને કીધું કે તમારે દર્શન કરવા છે ને રંગનાથજીના, તમારા દર્શન, તમે રંગનાથજીના દર્શન માટે જેટલા લાલાયિત છો ને એનાથી વધારે રંગનાથજી તમારા દર્શન કરવા લાલાયિત છે. પછી એણે આખી કથા કીધી કે આ રંગનાથજીના આદેશથી હું તમને લેવા આવ્યો છું, અને ત્યારથી એનું નામ થયું મુનિવાહન, કારણ કે વરરંગ મુનિએ પોતાના ખભા ઉપર એને ધારણ કર્યા અને વાહનના રૂપમાં બન્યા, ત્યારથી એનું નામ થયું મુનિવાહન અથવા યોગી વાહન. તો જે ખભા ઉપર સવાર થયા, અને આ પ્રમાણે પછી તો ભાઈ યુવાન અવસ્થા સુધી જેની રાહ જોઈ હતી, અને એ ભગવાનનું જ્યારે પહેલી વાર દર્શન થયું સામે, પછી તો એ રે
વીણા ઉપર જે અદ્ભુત કીર્તન કર્યું એણે એ મંદિરમાં, શ્રીરંગમ મંદિરની અંદર, અને જ્યારે એ ગાન કરતા હતા તો જેટલા પણ લોકો ત્યાં હતા એણે જોયું કે ગર્ભગૃહના જે દ્વાર હતા ને એ અચાનક ખુલ્યા અપને આપ. અને તમે પેલું પિક્ચરમાં જોયું છે ને, ભગવાન પ્રસન્ન થાય, માતાજી પ્રસન્ન થયા હોય, ઘંટીઓ અપને આપ વાગવા માંડે, એ અહીંયા રિયલ થયું હતું. કે રંગનાથજીની સામે જ્યારે દર્શન થયું તો મંદિરની ઘંટીઓ અપને આપ વાગવા લાગી, અને બધા લોકોને ખબર પડી કે આ કોઈ સફળતાની ઘોષણા થઈ રહી છે, કોઈ સારા અવસરની ઘોષણા છે. અને પહેલીવાર તિરુપાણ એમણે મૂળ વિગ્રહ જે છે રંગનાથજીના, મૂળ ગર્ભગૃહની અંદર જે વિગ્રહ છે એનો પ્રથમવાર દર્શનનો આનંદ લીધો. અને એ આનંદ એટલો અદ્ભુત હતો, પહેલાં તો મૂર્છિત થઈને પડી ગયા, એકવાર દંડવત પ્રણામ કરવા ગયા, પણ એટલો પ્રેમ અને આનંદ હતો, મૂર્છિત થયા અને પડ્યા તો લોકોને એવું લાગ્યું કે આ દંડવત કરે છે, વાસ્તવમાં તો બેહોશ થઈ ગયા હતા વિકારમાં. થોડી વાર પછી પાછી ચેતના આવી અને એક પણ મટકું માર્યા વગર એણે ખૂબ દિવ્યતાથી ભગવાન રંગનાથજીનું દર્શન કર્યું અને શ્રદ્ધાયુક્ત એમને નિહાળતા રહ્યા. અને આ ભગવત પ્રેમના સમયે, આ પ્રેમ જ્યારે ઉત્પન્ન થયો એના હૃદયમાં, એ સમયે અમલાનાદી પીરાન નામનો એક પવિત્ર પ્રબંધ, એના મુખેથી જે શ્લોકો નીકળ્યા તો એને કહેવામાં આવે છે અમલનાદી પીરાન, જેને દિવ્ય પ્રબંધમાં સંમેલિત કરવામાં આવ્યું છે, જે તિરુપાણની સ્તુતિ છે. તો અર્ચા વિગ્રહના વિભિન્ન રૂપોના અંશ અને એના સૌંદર્યનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ તિરુપાણ આલવારની એક દિવ્ય કૃતિ છે. પછી વિદ્વાન જે મુખ્ય પૂજારી છે લોક સારંગ મુનિ, એમને ફરીથી જેવી રીતે કાવેરીના તટથી ત્યાં ઉઠાવીને લાવ્યા એ જ પ્રમાણે એમને પાછા ત્યાંથી મૂકી ગયા કાવેરીના તટ સુધી, અને ત્યારથી એમનું નામ મુનિવાહન અથવા યોગીવાહન પ્રસિદ્ધ થયું. તો આ રીતે આ એક સુંદર કથા છે તિરુપાણ આલવારની. વિશેષ રૂપમાં તિરુપાણ આલવારની જે સ્તુતિઓ છે એને પણ દિવ્ય પ્રબંધમમાં સ્થાન પ્રાપ્ત થયું છે. અને રામાનુજાચાર્ય તો એમણે પણ સંસ્કૃત શ્લોકોની અંદર જ્યારે ગુણગાન કર્યું ભક્તોનું તો એમાં તિરુપાણ આલવારની પણ સ્તુતિઓ એમાં સંમેલિત છે. તો આ એક સુંદર આલવારની કથા છે. સમજવાનું આમાં એ છે ખાલી કે ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ જાતિ કે કોઈ અન્ય યોગ્યતાઓની આવશ્યકતા હોતી નથી. વ્યક્તિ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહી અને શુદ્ધ ભાવથી યદિ ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું નામ સંકીર્તન કરે, તો પણ ભગવાન એમની ઉપર કૃપા કરે છે, જે આ કથા દ્વારા એક બહુ સ્પષ્ટ રૂપમાં એ સિદ્ધ થયું. અને એક સામાન્ય પંચમ જાતિમાં જન્મ લીધેલો વ્યક્તિ તે ભગવાનને પ્રાપ્ત કરી લે છે. વિચારો કે જેના માટે સ્વયં ભગવાન સાક્ષાત પોતે એમ કહેતા હોય કે એમને અહીંયા લઈને આવો મારા દર્શન કરવા માટે, એ ભક્ત કેટલો ભાગ્યશાળી છે વિચારો. એટલે ભક્તિ જે છે એને જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યું છે. અને આવા જે આલવારો છે, ભક્તો છે, આમના જીવન ઉપરથી આપણે એ પ્રેરણા લેવી જોઈએ કે વાસ્તવમાં શુદ્ધ ભક્તિ કઈ રીતે આપણે કરી શકીએ. આ બધી કથાઓ ખૂબ પ્રેરણાદાયક છે. આપણે ખૂબ સંક્ષિપ્ત સમયમાં ખૂબ સંક્ષિપ્ત રીતે કથા શ્રવણ કરીએ છીએ આની, પણ દુર્ભાગ્ય આપણું એ છે કે આપણને તમિલ ભાષા આવડતી નથી. બીજું દુર્ભાગ્ય એ છે કે સંસ્કૃતય આવડતું નથી. નહીતર એમની કથા જેટલી રસપ્રદ લાગે છે આપણને, એ કથાઓ કરતાં વિશેષ રસપ્રદ એમના દ્વારા ગવાયેલા જે સ્તોત્ર છે, એમના મુખેથી નીકળેલી જે દિવ્ય સ્તુતિઓ છે, આ સાંભળવી સમજવી બહુ જરૂરી છે. શું કામ? કારણ કે આ બારે બાર આલવાર જ્યારે એના મુખેથી સ્તુતિઓ નીકળી છે તો એટલું સમજો કે એ સમયે સાક્ષાત ભગવાન એની સામે ઊભા છે. ભગવાન જ્યારે જ્યારે પ્રસન્ન થયા એકદમ પ્રગટ રૂપમાં,
ત્યારે આલવારોના મુખેથી આ સ્તુતિઓ નીકળી છે. તો વિચાર કરો, ભગવાનને જોઈને નીકળેલા એ દિવ્ય શ્લોકો કેટલું પરમ પવિત્ર એ સાહિત્ય છે. એટલા માટે તમિલ ભાષાના જે લોકો છે ને એને વેદ માને છે. આપણે અગાઉ ચર્ચા કરી હતી પહેલા પ્રવચનમાં કે શુદ્ધ ભક્તિના વિષયમાં તમારે જાણવું હોય તો એ તમને ગ્રંથોમાં નહીં મળે. શુદ્ધ ભક્તો દ્વારા ગવાયેલા જે ભજનો છે, શુદ્ધ ભક્તો દ્વારા ગવાયેલી જે સ્તુતિઓ છે, એ સ્તુતિઓની અંદર શુદ્ધ ભક્તિનું નિરૂપણ છે, વિશુદ્ધ પ્રેમનું નિરૂપણ એવા સ્તોત્રની અંદર છે. એટલા માટે ભવિષ્યમાં ક્યારેય તમને ચાન્સ મળે આ દિવ્ય ગ્રંથોને વાંચવાનો, સમજવાનો, કે હિન્દી ભાષામાં કે અન્ય તમે જે ભાષા સમજતા હોય એ ભાષામાં, તો અચૂક આ આલવારોની જે સ્તુતિઓ છે એના અનુવાદને સમજવાનો પ્રયાસ કરજો. ભક્તિની અંદર એક દિવ્ય આનંદની અનુભૂતિ થશે, ભક્તિની અંદર એક દિવ્ય રસ, ભગવાનના શ્રી વિગ્રહોમાં એક દિવ્ય રસ આ આલવારોના જે પ્રસંગો છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે તિરુપાણ આલવાર એક સામાન્ય પરિવારમાં જન્મ લીધો હોવા છતાં ભગવાનના મહાન શુદ્ધ ભક્ત બન્યા અને એમને 11મા નંબરના આલવારની પદવી પ્રાપ્ત થઈ. આવતી વખતે આપણે શ્રવણ કરીશું 12 નંબર આલવાર, જે આપણા અંતિમ આલવારની કથા છે. ઓકે, હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ.